કેમ છો બધા? તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને જો નવા સબસ્ક્રાઈબર હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, તમને મારી ચેનલમાં જે છે જે બીએડમાં શું પૂછાય છે, ટેટટાકની એક્ઝામમાં શું પૂછાય છે, જેમ કે મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક સાધનો વિશે માહિતી છે, પછી ક્રિયાત્મક સંશોધન, પછી મનોવૈજ્ઞાનિક પ્રયોગો, દરેક વિશે તમને માહિતી મારી ચેનલમાં મળતી રહેશે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આગળ પણ હું ટેટ ટાટને લગતા ઘણા બધા વિડીયો મૂકવાની જ છું. તો મિત્રો, એ પણ તમે જોવાનું ચૂકશો નહીં. તો આજનો વિડીયો છે તે જ્ઞાન સહાયકો માટે છે. તો મિત્રો, જે લોકો જ્ઞાન સહાયકની નોકરી કરી રહ્યા છે એના માટેની આજ ન્યૂઝ છે. તો આ વિડીયો એના એ જોવાનું ચૂકશે નહીં. તો જ્ઞાન સહાયકો દ્વારા અન્ય જિલ્લાઓમાં કે સ્કૂલમાં બદલી માટે કમિશનરને રજૂઆત કરી હતી, પણ એ હવે છે તે રજૂઆત માન્ય નહીં રાખવામાં આવે. કેમ કે જ્ઞાન સહાયકમાં એવો કરાર થયો જ નથી કે તમે બદલી થઈ શકે. એ પરમિનન્ટ જોબ છે સરકારી, એના માટે જ છે, જ્ઞાન સહાયકો માટે છે નહીં. એટલે તમારી અરજી છે રજૂઆત એ સ્વીકારાશે નહીં. આજના ન્યૂઝમાં એવું છે, જ્ઞાન સહાયકો દ્વારા અન્ય જિલ્લાઓમાં કે સ્કૂલોમાં બદલી માટે કમિશનર કચેરીમાં રજૂઆતો કરાતી હોવાથી સ્પષ્ટતા કરાઈ છે કે જ્ઞાન સહાયકોની બદલીની જોગવાઈ ન હોવાથી જ્ઞાન સહાયકો રજૂઆત ગ્રાહ્ય એટલે નહીં રખાય. તો મિત્રો, આ સમાચાર છે, રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરાયા બાદ તેમના દ્વારા શાળા અને જિલ્લામાં ફેરબદલી માટે રજૂઆતો કરવામાં આવતી હતી. જોકે જ્ઞાન સહાયકોની ભરતી માટેના ઠરાવમાં આવી શાળાની કે જિલ્લા ફેરબદલ અંગેની કોઈ જોગવાઈ ન હોવાથી આ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, એની સ્પષ્ટતા કરાઈ છે. આ ઉપરાંત જ્ઞાન સહાયકોની રજૂઆત કમિશનર ઓફ સ્કૂલ કચેરી ખાતે મોકલવાને બદલે ડીઈઓ કક્ષાએ જ તેનો નિકાલ કરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. મેં તમે અગાઉ વિડીયોમાં મૂકેલું હતું કે તમારો આ જે કરાર છે તે તમારા ડીઈઓ કચેરી સુધી તમે કેવું કર્યું છે તે મોકલવાની શાળાએ કીધું હતું. એ વિડીયો પણ અગાઉ મેં મૂકેલો જ છે કે ડીઈઓની કચેરીએ તમારે મોકલવાના હતા. તો પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાન સહાયકોની જિલ્લા તથા શાળા ફેરબદલીને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર કર્યો છે. તેમાં જણાવ્યું છે કે જ્ઞાન સહાયકોની ભરતીની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાએથી અને વિવિધ અરજદારો કક્ષાએથી કચેરીને જિલ્લા તથા શાળાની ફેરબદલી સીધી રજૂઆતો મોકલવામાં આવે છે. રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના 10 જુલાઈ 2023 ના ઠરાવથી જ્ઞાન સહાયકોની યોજના અન્વયે ભરતી પ્રક્રિયામાં હાથ ધરવામાં આવે છે. શિક્ષણ વિભાગના જ્ઞાન સહાયકોની ભરતી માટેના ઠરાવમાં જ્ઞાન સહાયકોની જિલ્લા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એટલે તમને મિત્રો, તમે રાહ જોતા નહીં કે તમારું જે છે બદલી થઈ શકશે. ડીઈઓ કક્ષાએ રજૂઆત નિકાલ કરવામાં આવે છે. આમ જ્ઞાન સહાયકોની દ્વારા ભરતી થયા બાદ અન્ય જિલ્લા કે સ્કૂલમાં ફેરબદલી માટે રજૂઆતો કરવામાં આવતી હોવાના પગલે શિક્ષણ વિભાગને સ્પષ્ટતા કરવામાં આવ્યું હોવાનું જાણવામાં મળે છે. એટલે સ્પષ્ટતા કરે છે કે તમને જ્ઞાન સહાયકોની બદલી થતી નથી, જે જિલ્લામાં આપેલી છે ત્યાં તેને રહેવાનું થશે. તો મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.